नमस्कार दोस्तों, शांति श्रम न्यूज में आपनु स्वागत छे। चालो नजर करिए आज ना समाचार पर। शांति श्रम न्यूज नी चैनल ने लाइक अने सब्सक्राइब करो अने बेल आइकोन पर क्लिक करो। विदेशी प्रवासियों माटे भारत में गुजरात प्रथम पसंदगी बनी गयु छे। वर्ष 2022 में 1.78 मिलियन विदेशी प्रवासियों गुजरात में आया था। हॉस्पिटालिटी पोर्टल विकसवनार गुजरात देश नु प्रथम राज्य बन्यु छे। केंद्र सरकार ना प्रवासन मंत्रालय द्वारा बहार पाडवामां आवेला इंडिया टूरिज्म स्टेटिस्टिक्स 2023 ना अहेवाल मुजब विदेशी प्रवासियों ने दृष्टिए गुजरात भारत में प्रथम क्रमे अने स्थानिक प्रवासियों नी संख्या में पांचमा क्रमे छे। रिपोर्ट अनुसार वर्ष 2022 में 8.59 मिलियन विदेशी प्रवासी भारत में आया था, जेमा 1.78 मिलियन प्रवासी गुजरात जोवा आया था। અને આનો અર્થ એ થયો કે દેશમાં વિદેશી પ્રવાસીઓની સંખ્યામાં ગુજરાતનો હિસ્સો વધીને 20.70% વધુ થયો છે। દાંતીવાડા તાલુકાના ઓઢવા સરદારવાસનો 20 વર્ષીય માળી નિલેશભાઈનું પાણીમાં ડૂબી જતા મોત। નદી કિનારેના વિસ્તારે પિતા અને પુત્ર કંકોડા વીણવા જતા ડૂબ્યા હોવાની આશંકા। પુત્ર નિલેશ નદીમાં નહેવા જતા તરતા ન આવડતું હોવાથી ડૂબ્યો। દાંતીવાડા મામલતદારને જાણ કરાતા પોલીસ સહિત દાંતીવાડાના સ્થાનિક તરવૈયાની મદદથી લાશને બહાર કાઢવામાં આવી। લાશને બહાર કાઢી વાલી વારસાને સોંપવામાં આવી। ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યમાં મોટા પાયામાં બદલીઓ શરૂ થઈ ગઈ છે। ગતરોજ આઈપીએસ અને ડીવાયએસપી અધિકારીઓની બદલી કરાઈ હતી, ત્યારે ગતરોજ રાજ્યના જીએએસ કેડરના અધિકારીઓની બદલી કરાઈ છે। રાજ્યમાં 60 મામલતદારોની બદલી કરવામાં આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના 11 મામલતદારોની અન્ય જગ્યાઓ ઉપર બદલી કરવામાં આવી છે, જેમાં સાબરકાંઠાના વિજયનગરના મામલતદાર એમજી નિમાવતની ગાંધીનગર, મહેસાણાના જોટાણાના બીવી ચાવડાની ગાંધીનગર, બેતરાજીના જેવી પાંડવની ઉમરગામ, મહેસાણા સિટીના ભાગીરથસિંહ વાળાની મહેસાણા કલેક્ટર કચેરીમાં અધિક ચીટનીસ તરીકે, પાટણના સમીના એચએમ પટેલની ગાંધીનગર, સાબરકાંઠા કલેક્ટર કચેરીમાં ચૂંટણી મામલતદાર એમએસ કચોટની ગાંધીનગર ખાતે, પ્રાંતિજના આરજે ઠેસિયાની ગાંધીનગર, બનાસકાંઠાના દિયોદરના એનબી દેસાઈની આણંદના બોરસદ ખાતે, સાબરકાંઠાના પોસીનાના એચડી પ્રજાપતિની પાટણના સાંતલપુર ખાતે બદલી કરવામાં આવી હતી, જ્યારે કચ્છથી આરએમ પ્રજાપતિને બનાસકાંઠાના અંબાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી મામલતદાર, ભરૂચથી પીકે ઓજાને બનાસકાંઠા કલેક્ટર કચેરી ભાવનગરથી એલડી ડીએલ રાઠોડને તલોદ મામલતદાર તરીકે, વાડોદરાના ડેસરના મામલતદાર કેએસ મકવાણાને બનાસકાંઠા કલેક્ટર કચેરી, નખત્રાણાના મામલતદાર એફડી ચૌધરીની પાટણ કલેક્ટર કચેરી, નડિયાદ કલેક્ટર કચેરીના પીઆરઓ એસઆર બિવેદીની પાટણના સિદ્ધપુર ખાતે, અમદાવાદના ચૂંટણી મામલતદાર જેએમ શાહની પ્રાંતિજ ખાતે, અમદાવાદ સિટી મામલતદાર ચિરાગ નિમાવતની કડી મામલતદાર તરીકે, ભચાઉના મામલતદાર જેએચ પાણની બનાસકાંઠા હકપત્રક મામલતદાર તરીકે અને અમદાવાદ ઓરડાના મામલતદાર બીકે ખશોરની બનાસકાંઠા કલેક્ટર કચેરીમાં પીઆરઓ તરીકે બદલી કરવામાં આવી છે। પેલો શીલજ વાળો ફ્લેટ બેસ્ટ હતો, બસ તે આસપાસ દેરાસર નથી। ઓ યા, પેલો ગોલ્ડ સ્કાય વિલા વાળો ફ્લેટ ને? પણ ત્યાં હવે દેરાસર આવી રહ્યું છે। યસ, ધ ગોલ્ડ સ્કાય વિલા ની બાજુમાં જ આવી રહ્યું છે એક ભવ્ય જૈન શિખર બંધી દેરાસર। ધ ગોલ્ડ સ્કાય વિલા એન અલ્ટ્રા લક્ઝુરિયસ 4 and 5 BHK અપાર્ટમેન્ટ એન્ડ ડુપ્લેક્સિસ બાય સામો રિયલ્ટી લિમિટેડ એટ સાયન્સ પાર્ક શીલજ। અમદાવાદ ખાતે દી ગુજરાત સ્ટેટ હેન્ડલૂમ વિવેર્સ કો ઓપરેટિવ ફાઉન્ડેશન લિમિટેડ ની 28મી સાધારણ સભા તેમજ 5 વર્ષ માટેના હોદ્દેદારોની ચૂંટણી યોજાઈ, જેમાં છેલ્લા 22 વર્ષથી ચેરમેન રહેલા વર્તમાન ચેરમેન બનાસકાંઠાના જગાણાના સરપંચ પ્રહલાદભાઈ પરમારની 5 વર્ષ માટે ચેરમેન તરીકે તેમજ વાઇસ ચેરમેન તરીકે, જામનગરના માજી ધારાસભ્ય લાલજીભાઈ સોલંકીની તેમજ સેક્રેટરી તરીકે વિનોદભાઈ રાઠોડ બોરસદવાળાની બિનહરીફ વરણી કરવામાં આવી છે। સાકોફ તરીકે ઓળખવામાં આવતી આ ફેડરેશન એક સ્વાયત્ત અપેક્ષ ફેડરેશન છે। દરેક જિલ્લાઓમાંથી એક ડિરેક્ટર એવા 25 ડિરેક્ટરોમાંથી આ વરણી કરવામાં આવી છે। તમામને ફૂલહાર અને પેંડા ખવડાવી મોં મીઠું કરાવીને શુભકામનાઓ પાઠવી। 24 વર્ષના અનુભવી પદ્માવતી જ્વેલર્સ, જ્યાં તમને મળશે સોના ચાંદી ડાયમંડ જડતરના દાગીના, શુદ્ધ સોના તથા ચાંદીની લગડી તેમજ ગ્રાહકોના ઓરિજિનલ સ્ટોન,
બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી વરુણકુમાર બર્નલવાલના અધ્યક્ષ સ્થાને 5 ઓગસ્ટના રોજ તમાકુ નિયંત્રણ કમિટીની જિલ્લા કક્ષાની બેઠક પાલનપુર મીટિંગ હોલ ખાતે યોજાઈ હતી. જિલ્લા કક્ષાની વિવિધ ટીમો દ્વારા અત્યાર સુધીમાં તમાકુ નિયંત્રણ કાયદાના ભંગ બદલ ચાલુ સાલે એપ્રિલથી જુલાઈ માસ સુધીમાં 710 જેટલા કેસ કરવામાં આવ્યા છે, જ્યારે 99,290 રૂપિયાનો દંડ વસૂલ કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લા કક્ષાએ લોકોમાં તમાકુથી થતા નુકસાન અંગે જનજાગૃતિ કેળવાય, તેમજ બાળકો અને યુવામાં વ્યસનની ગંભીરતા સમજાય અને વ્યસનને તલાંજલિ આપે એ માટે શાળા કોલેજ કક્ષાએ પ્રચાર પ્રસાર ઝુંબેશના કાર્યક્રમો દ્વારા જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.